तो विद्यार्थी मित्रों निश्चयताना अंकनो टॉपिक्स थियरी मुजब भण्या पछी हवे प्रेक्टिकली एनी गणतरी करीशुं। तो मित्रों आपणी पासे स्वाध्यायनी अंदर एक दाखलो छे जेमां सीधे सीधी माहिती आ प्रमाणे छे। नीचे आपेली माहिती परथी सुलेख नियत संबंधनी धारणा योग्य छे के नहीं ते तपासो। स्टेप नंबर 1 मित्रों मैं अगाउ तमने समजाव्युं કે આપણી પાસે નિશ્ચયતાના અંકની ગણતરી કરતી વખતે બે ઓપ્શન રહે। કેટલીક વખત રકમમાં તમને ડાયરેક્ટલી આપી દીધેલું હશે કે નિશ્ચયતાનો અંક શું છે, તો તો દરેકને ખબર પડી જશે કે કેપિટલ આર સ્ક્વેરની ગણતરી કરવાની છે। પરંતુ આ એક શબ્દ પણ તમારે યાદ રાખવાનો છે કે જો રકમની અંદર નિયત સંબંધની ધારણા યોગ્ય છે કે નહીં તે ગણવાનું કીધું હોય, તે ચકાસવાનું કે તે તપાસવાનું કીધું હોય, તો બી ઓલ્ટરનેટિવલી આપણે એવું સમજવાનું કે ત્યાં આપણને નિશ્ચયતાના અંકની જ ગણતરી કરવાની કીધી છે। કારણ કે આ એક તો માપ છે કે જે આપણને ધારણાનું મૂલ્યાંકન કરીને બતાવે છે। તો યાદ રાખજો ધારણાની ચકાસણી કરવાની આવે એટલે કેપિટલ આર સ્ક્વેર ફોર નિશ્ચયતાના અંકની ગણતરી કરવાની છે। હવે બીજી વાત, તમારી પાસે રકમ તો આડા ફોર્મેટમાં હશે, પરંતુ આપણે જાણીએ છીએ કે જ્યારે ગણતરી કરીશું ત્યારે આડા ફોર્મની માહિતીને ઊભા કોલમમાં ગોઠવીશું। બસ એ મુજબ પણ x અને y ચલના અવલોકનો લખીએ। ચલ x માં અનુક્રમે 12 8 16 20 5 14 અને 10 આ પ્રમાણેના 7 અવલોકનો છે। y ની અંદર 22 15 25 30 12 24 અને 20 આ પ્રમાણેના અવલોકનો છે। સ્ટેપ નંબર 1 મિત્રો નિશ્ચયતાના અંકની ગણતરી કરવી હોય તો તમારે શોધવાનું છે સ્મોલ r મીન્સ કે સહસંબંધ ધન, અને સહસંબંધ ધનની ગણતરી કરવા માટે પણ પહેલો સ્ટેપ મધ્યકો શોધવા પડે। કારણ કે જે સિચ્યુએશન નિયત સંબંધ ધન ફોર બીમાં થાય છે ને એ સિચ્યુએશન આર ફોર સહસંબંધ ધનમાં થાય। મધ્યકો પૂર્ણાંકમાં આવે તો અલગ સૂત્ર, મધ્યકો અપૂર્ણાંકમાં આવે તો એના પણ સીધી રીતે અને ટૂંકી રીતના સૂત્રો હતા। એટલે પહેલું કામ મધ્યકોની ગણતરી માટે થશે જે રૂટીન છે। એક્સેલની કિંમતનો સરવાળો કરતા 85 ડેસિમલ એક્સ, વાય ચલની કિંમતનો સરવાળો કરતા 148 ડેસિમલ વાય। હવે મધ્યકોની ગણતરી એક્સ આર સિગ્મા એક્સ આર 85 ભાગ્યા 7 કરીશું તો જવાબ મળે છે 14, અને વાય બાર સિગ્મા વાય અપોન 148 ભાગ્યા 7 કરીશું જવાબ મળે છે 21.14। હવે આના પ્રતિક બાબત તો કન્ફર્મ થઈ મિત્રો, આપણા દાખલામાં મધ્યકોની કિંમતો અપૂર્ણાંક। હવે તમારો ભૂતકાળ યાદ, જ્યારે મધ્યક અપૂર્ણાંકમાં આવતો હોય ત્યારે આ ફોર સહસંબંધન શોધવા માટે આપણી પાસે બે વિકલ્પો રહેતા હતા, જેવી રીતે નિયત સંબંધનામાં શીખવાડેલું એ જ રીતે સીધી અને ટૂંકી। હવે ફોકસ કરો તમારા અવલોકનો પર, તો બંને ચલની કિંમતોમાં 30 સુધીના જ અવલોકનો છે, 30 અથવા તેથી નાના છે। તો આવી પરિસ્થિતિમાં સહસંબંધન શોધવા માટે હવે આપણે સીધી રીતના સૂત્રનો ઉપયોગ કરીશું, જે સૂત્ર આ રીતે આવશે એન ગુણ્યા સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય। મિત્રો અહીંયા આર શોધવાનો છે, યાદ રાખજો બે નથી, એટલે અપોનમાં વર્ગમૂળવાળું સૂત્ર લેવું પડે। એન ગુણ્યા સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ કોસ્વાર સ્ક્વેર ગુણ્યા ફરીથી વર્ગમૂળવાળું સૂત્ર લેવું પડે, એન ગુણ્યા સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય હોલ સ્ક્વેર। આ સુધી રીતના સૂત્રનો ઉપયોગ કરીને આની અંદર લગતી વળગતી જગ્યાએ કિંમતો મૂકીને તમારે પહેલાં આર શોધવાનું છે અને એનો વર્ગ કરવાનો છે। પરંતુ પ્રોબ્લેમ એ છે કે અત્યારે સૂત્રમાં મૂકવા માટે આપણને જે કિંમતો જોઈએ છે એમાંની ફક્ત 3 જ કિંમતો આપણી પાસે છે, બાકીની 3 કિંમતો નથી। અનુક્રમે જોવા જઈએ તો n મળી ગયો, અવલોકનોની સંખ્યા 7 છે, સિગ્મા x અને સિગ્મા y પણ મળી ગયા જે અહીંયાથી સરવાળો લીધો એ, પરંતુ આ સિવાય ખૂટે છે સિગ્મા xy સિગ્મા x સ્ક્વેર અને સિગ્મા y સ્ક્વેર। તો હવે એ 3 ખૂટતી કિંમતોની ગણતરી કરવા માટે મિત્રો પહેલા તમારે એના બાજુમાં 3 એક્સ્ટ્રા કોલમો બનાવવાના છે। તો હું ફરીથી રિપીટ કરી દઉં કે જ્યારે r ની ગણતરી સીધી રીતના સૂત્રનો ઉપયોગ કરીને મેળવવી હોય r, તો યાદ રાખજો x અને y ની બાજુમાં 3 એક્સ્ટ્રા કોલમ આ રીતે બનાવો। પહેલું બનશે x y, કે જેમાં x અને y કોલમની કિંમતોનો સામસામી ગુણાકાર કરવાનો, 12 ગુણ્યા 22 264, 8 ગુણ્યા 15 120, આ જ રીતે ગુણાકાર કરતા કોલમની કિંમતો આવશે ફરીથી 264 120 400 660 336 અને 200 છેલ્લે આનો સરવાળો કરો।
એ ટોટલ આપણને મળે છે 1980 જે તમે હું આપણા માટે સિગ્મા એક્સ વાય તો આ રીતે એક વધારાની કિંમત મેળવી દીધી આ સિવાય જોઈએ છે સિગ્મા એક્સ સ્ક્વેર અને સિગ્મા વાય સ્ક્વેર તો હવે નેક્સ્ટ બીજા બે કોલમ આ રીતે બનાવીશ એક્સ નો વર્ગ અને વાય નો વર્ગ પહેલા એક્સ નો વર્ગ કે જેની અંદર જો x માં રહેલા તમામ તમામ કિંમતોનો વર્ગ કરીને મૂકીશું અને એનો સરવાળો કરીશું તો આપ જોઈ રહ્યા છો x માં પહેલું અવલોકન 12 છે સ્ક્વેર એટલે 144 બીજું અવલોકન 8 એનો સ્ક્વેર 64 આ જ રીતે તમામ અવલોકનો સ્ક્વેર કરતા અનુક્રમે આખા કોલમની કિંમતો આ રીતે આવશે 144 64 256 425 196 અને 100 છેલ્લે મિત્રો આ કોલમનો સરવાળો કરીશું એટલે 1185 જે આપણા માટે બની જશે સિગ્મા એક્સ સ્ક્વેરની કિંમત અને વન મોર છેલ્લું કોલમ બાકી રહ્યું વાય સ્ક્વેર જેમાં વાય કોલમમાં રહેલી તમામ સંખ્યાઓનો વર્ગ કરીને છેલ્લે તેનો સરવાળો કરીશું દેટ મીન્સ સિગ્મા વાય મસ દાખલા તરીકે પહેલી કિંમત છે 22 સ્ક્વેર એટલે 484 15 સ્ક્વેર 225 25 સ્ક્વેર 625 આ જ રીતે બાકી કિંમતોનો સ્ક્વેર કરતા પછી આવશે 900 144 576 છેલ્લે 400 અને એક કોલમની કિંમતનો સરવાળો કરતા આપણને કિંમત મળે છે 3354 તો આ રીતે તમારા દાખલાની અંદર ખૂટતી કિંમતો માટેના ત્રણે ત્રણ કોલમો આપણે કન્ફર્મ કરી લીધા એટલે ગણતરી માટેના બધા કોલમો આપણે ક્લિયર થઈ ગયા બસ હવે સીધી રીતના સૂત્રની અંદર લાગતી વળગતી જગ્યાએ કિંમતો મૂકીશું અને પહેલા આર મેળવીશું એ આર મળી જાય પછી તમારે સ્ક્વેર કરવાનો કે નિશ્ચિતતાનો આંક તમારો ક્લિયર થઈ જશે તો ચલો હવે આપણે સૂત્ર મિસ કરીએ એની અંદર કિંમતો મૂકીને બાકીની ગણતરી